વેલકમ બેક. અત્યાર સુધી તમે હાથી ઘોડાને લગ્ન પ્રસંગ કે ધાર્મિક મહોત્સવની શોભાયાત્રામાં જોયા હશે, પરંતુ અમદાવાદમાં હાથી ઘોડા અને બેન્ડબાજા સાથે વાસ્તી ગાસ્તી એક અનોખી રેલીનું આયોજન કરાયું. શા માટે હતી રેલી, આવું જોઈએ. ઘોડા પર સવાર આ લોકોની સાથે વાગતા ઢોલ, આ દ્રશ્યો જોઈને પ્રથમ નજરે તમને એવું લાગશે કે આ તો લગ્ન પ્રસંગે નીકળેલો વરઘોડો છે અથવા તો કોઈ ધાર્મિક ઉત્સવની શોભાયાત્રા છે, પરંતુ આ છે અનોખી રેલી, વર્લ્ડ કિડની ડે નિમિત્તે યોજાયેલી રેલી. કિડનીના રોગો પ્રત્યે લોકો સજાગ બને તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકોએ પાણી પીવું, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પર કંટ્રોલ રાખવો, ખાવા પીવાની આદત ઉપર કંટ્રોલ રાખવો, આ બધી બાબતોમાં જો અવેરનેસ આવે તો કિડનીના રોગોને, ગંભીર રોગોને રોકી શકાય એ બાબતે લોકોમાં જાગૃતિ આવે એનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા અને દેવસિયા હોસ્પિટલ દ્વારા સંયુક્તપણે આ રેલીનું આયોજન કરાયું, જેમાં ડોક્ટર્સ, દર્દીઓ, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. સામાન્યપણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓની કિડની ખરાબ થવાની શક્યતાઓ વધુ હોય છે. ભારત સહિત વિશ્વભરમાં આવા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે. પર્ટિક્યુલરલી ભારતમાં 5 કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે અને આ આંકડો 2030માં ડબલ થઈ જશે. એ જ રીતે બ્લડ પ્રેશર 45 વર્ષની ઉંમર પછી દર 3 વ્યક્તિ 1 વ્યક્તિને અમેરિકામાં વ્યક્તિને બ્લડ પ્રેશર હોય છે, જ્યારે ભારતમાં દર 3 વ્યક્તિએ 1 વ્યક્તિને બ્લડ પ્રેશર જોવા મળે છે. અને એના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણે કિડની પર ખૂબ જ એની ખૂબ જ ખરાબ અસર થતી હોય છે. આજે જ્યારે વિશ્વમાં કરોડોની સંખ્યામાં લોકો કિડનીની બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે કિડનીને સ્વસ્થ રાખવા અને કિડનીના રોગો અંગે લોકો વધુને વધુ જાગૃત થાય અને તેનો ઉપચાર કરે તે ખૂબ જરૂરી છે. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ. માર્ચ મહિનાનો બીજો ગુરુવાર એટલે વર્લ્ડ કિડની ડે. વિશ્વમાં ડાયાબિટીસના રોગ સાથે કિડની સંબંધિત રોગો પણ વધી રહ્યા છે. આજના વિશેષ દિવસ નિમિત્તે અમદાવાદમાં 10 દંપતીની કિડનીનું ક્રોસઓવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ ઘટના મેડિકલ ઇતિહાસમાં એક